नमस्कार विद्यार्थी मित्रों, आपणे आगळ जोयुं ते प्रमाणे इतिहासना सीसी पेपर 506 बीएसएम 5 ना एकम नंबर 2 ना प्रथम प्रश्नपत्रनी चर्चा करी हती, जेनुं नाम हतुं इतिहासना सहायक शास्त्रो। हवे आपणे इतिहासना बाकी सहायक शास्त्रो कया कया हता तेना विशे चर्चा करीए। तो इतिहासनी विभावनामां जोता आपणने एवुं लाग्युं के इतिहास अनेक शास्त्रोनो बनेलो छे, माटे तेनुं एक आ पुस्तक आपणने प्राप्त थयुं छे। एटले हवे बाकीना शास्त्रो ए नीचे प्रमाणे छे। तो सौप्रथम आपणे पुरातत्वशास्त्र, नुवंश विद्या, दस्तावेजोनुं शास्त्र, क्रमांक विद्या, भूगोळ वगैरे आपणे जोया। आप दरेक शास्त्रोमां अलग अलग माहिती आपणने प्राप्त थई छे અને અલગ અલગ માહિતીના આધારે ઇતિહાસ લખાયો છે કે ઇતિહાસ રજૂ થયો છે। આપણે એમ પણ કહી શકીએ કે જો પુરાતત્વશાસ્ત્ર ન હોત તો ઇતિહાસ ન હોત, જો નુવંશવિદ્યા ન હોત તો ઇતિહાસ ન હોત। અરે, દસ્તાવેજ તો ઇતિહાસનું મહત્ત્વનું શાસ્ત્ર છે, પરંતુ ક્રમાંક વિદ્યા એ તો ડૉક્ટર આર કે ધરૈયાએ એને આંખ તરીકે વિનવણી કરી છે। તો બાકીના આ બધા શાસ્ત્રો આપણે જોયા પછી હવે જે શાસ્ત્ર બાકી છે તેમાંના પ્રાચીન લિપિશાસ્ત્ર, ભાષાવિજ્ઞાન, વંશાવળી, મુદ્રાવિદ્યા આ બધા જ છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે ઇતિહાસને સહાય કરનાર એવું બીજું મહત્ત્વનું શાસ્ત્ર એ લિપિવિદ્યા છે। લિપિવિદ્યા એ જમાનામાં, એ સમયમાં, પુરાતન સમયમાં જે જે લિપિમાં લખાયું તે સાહિત્ય રૂપે આપણને પ્રાપ્ત થયું, અને એ સાહિત્ય કેવા રૂપે હતું, આ લિપિ કેવા પ્રકારની હતી, કે કોણે લખી હતી, કયા સમયમાં લખી હતી, કયા શાસકના સમયે એનો અમલ થયો, એ બધી માહિતી આપણને એ લિપિશાસ્ત્ર આપે છે। કોઈપણ પ્રકારના લખાણો એ જુદી જુદી લિપિને આધારિત હોય છે, જેમ કે બ્રાહ્મી લિપિ, ખરોષ્ટી લિપિ, આવી લિપિઓ એ જમાનામાં પ્રાચીન સમયમાં લખાઈ હતી, અને એ પ્રાચીન સમયમાં લખાયેલી લિપિ આધારિત આપણને દસ્તાવેજ મળે છે। અને આ દસ્તાવેજ એટલા મહત્ત્વના હોય છે કે જેમાં લિપિ ઉકેલવી પડે છે, અને એ લિપિ ઉકેલવા માટે આપણે એને અલગ અલગ રીતે રજૂ કરવી પડે છે। એટલે જ તો આપણે ઇતિહાસને વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, કંઈ એવું કોઈ શાસ્ત્ર નહોતું કે એક જ પદ્ધતિથી લખાયું હોય અને જેને આપણે ઇતિહાસમાં સ્થાન આપીએ, પણ પ્રાચીન સમયમાં મૌર્ય યુગમાં બ્રાહ્મી લિપિ લખાઈ અને બ્રાહ્મી લિપિના કેટલાક અવશેષો મળ્યા, એથી આગળ ગુપ્ત યુગમાં સંસ્કૃત ભાષામાં લખાઈ, તો એ સંસ્કૃત ભાષાની લિપિ, એવી જ રીતે ખરોષ્ટી લિપિ, આવા જુદા જુદા લિપિના આધારે આપણને દસ્તાવેજો મળે છે। અને એ દસ્તાવેજો આપણને જે તે સમયનો ઇતિહાસ ઉકેલવામાં, જે તે સમયનો ઇતિહાસની ખૂટતી કડી આપવામાં, જે તે સમયના ઇતિહાસના બાકી રહેલા એવા પ્રકરણો સામેલ કરવામાં એ આપણને મદદ થાય છે। આ લિપિઓમાં જોન માર્શલ કે રખાલદાસ બેનર્જી કે ભગવાનલાલ ઇન્દ્રજીએ અનેક પ્રયત્નો કર્યા છે। સૌપ્રથમ લિપિના અનેક દસ્તાવેજો આપણને મળ્યા, અને એની અંદર આ લિપિઓ ખરોષ્ટી લિપિની હોય કે બ્રાહ્મી લિપિની હોય, કોઈ પણ પ્રકારની હોય, પણ એને ઉકેલનાર વિદ્વાનોએ અલગ અલગ રીતે પ્રયાસ કર્યો છે। તો એવી આ લિપિ દ્વારા આપણને ઇતિહાસ જાણવામાં મદદરૂપ થાય છે। એટલે ઇતિ વત્તા હ વત્તા આસ એને વિચારીને જો જોવામાં આવે તો જ પ્રાચીન શાસકો દ્વારા લખાયેલું આ સાહિત્ય આપણને લિપિવિદ્યા એ શોધી બતાવે છે, લિપિવિદ્યા ઉકેલી બતાવે છે, અને એ લિપિઓ ઉકેલાઈને આપણને જે તે સમયના શાસકોના વિશેનો અહેવાલ રજૂ કરે છે। ત્યાર પછી મિત્રો, બીજું જે શાસ્ત્ર છે એ ભાષા વિજ્ઞાન। જો ભાષા જ ન હોત તો લિપિ કેવી રીતે લખાઈ હોત? એટલે ભાષા દ્વારા આપણને અલગ અલગ માહિતી જુદા જુદા રાજાઓની પ્રાપ્ત થાય છે। જેવી રીતે જુદી જુદી ભાષાઓ જુદી જુદા સમયમાં લખાયેલી છે, સંસ્કૃત ભાષા, પ્રાકૃત ભાષા,
अथवा तो खरुष्टी भाषाना लखाणों जेम के प्राचीन समयना जे कोई दस्तावेजो छे एनी भाषा तो आ भाषा जुदी जुदा समय में लखाई छे। दक्षिण भारत की संस्कृत की भाषा है, उत्तर भारत की भाषा संस्कृत है, बिहार के उड़ीसा में प्राप्त थता अवशेषो ये पण ए संस्कृत भाषा के खरुष्टी भाषा अथवा तो ब्राह्मी भाषा में लखायेला है। एटले जो भाषा न होत तो लिपि न होत अने लिपि उकेलाई न होत तो आपने इतिहास प्राप्त थयो न होत। एटले विद्यार्थी मित्रों भाषा साहित्य के एनी अंदर केटलाक भाग पड़े छे अने ए केटलीक साहित्यनी भाषा एने ए स्थान आपवामां आवे छे। जेम के ईसवीसन पूर्वेनी आठमी सदीना केटलाक अभिलेखो जे छे એ ઉકેલવામાં આવ્યા છે। એટલે એનું અર્થ એ થયું કે અહીંયા સંસ્કૃત ભાષા મહત્વની હતી અને સંસ્કૃત ભાષામાં કેટલાક લેખો એ જમાનામાં કોતરાયા હતા। તો ભાષા વિજ્ઞાન એ પણ ઇતિહાસને એક મદદ કરતું શાસ્ત્ર છે, જેના આધારે કયા રાજાના સમયમાં કયા સમયમાં પ્રાચીન સમય મધ્યકાલીન કે અતિ પ્રાચીન એવા એ વિજ્ઞાન ભાષા વિજ્ઞાન દ્વારા કેટલાક દસ્તાવેજોને ઉકેલવામાં આવે છે। દાખલા તરીકે પુરાતન કાળમાં જેમ કે તાંબ્રયુગ પાષાણયુગ એની અંદર જે માણસો જે રહેતા હતા એ ગુફાઓમાં રહેતા હતા એટલે એમને ચિત્રકામ દ્વારા ભાષાને સ્થાન આપ્યું હતું, માણસને દોડતો બતાવવાનો, લીટીઓ દ્વારા અલગ અલગ દોરીને એને સંકેત આપવાનો, એવા સંકેતિક ભાષા એ વખતે ઉપયોગમાં થતી હતી। એટલે બિહાર ઓરિસ્સા મધ્યપ્રદેશ કે ઉત્તર ભારતની ગુફાઓમાં જે ગુફાચિત્રો મળ્યા છે એ પણ એક સાંકેતિક ભાષાનું કે સાંકેતિક શાસક રાજાના વિશેની માહિતી આપતું એ ભાષાનું સ્થાન ધરાવતો એક દસ્તાવેજ ગણી શકાય। એટલે ભાષા વિજ્ઞાન હોય તો જ આપણે લિપિને ઉકેલી શકીએ અને લિપિ ઉકેલાય એટલે જે તે સમયનો ઇતિહાસ આપણને જાણવા મળી શકે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો વંશાવળી, હવે વંશાવળી એટલે જુદા જુદા સમયના જુદા જુદા શાસકોની વંશાવળી, એવી જેમ કે ગુપ્તયુગ એથી આગળ જઈએ તો મૌર્ય યુગ, એથી આગળ જઈએ તો વૈદિક યુગ, એથી આગળ જઈએ તો ગ્રીકોએ કરેલી આક્રમણોની પહેલ અને એ જુદા જુદા વંશજો એ ક્યારે કેવી રીતે અમલમાં આવ્યા, એ વંશો ક્યારે અસ્તિત્વ ધરાવતા હતા અને આ વંશો કયા શાસકમાં વિકાસ પામ્યા એને આપણે અલગ અલગ રીતે દર્શાવી શકીએ છીએ। કેટલાક લોકો આર્યવંશ પણ કહે છે, કેટલાક લોકો રાજપૂત વંશ પણ કહે છે, કેટલાક લોકો ગ્રીક લોકોના એવા વંશજો કહે છે। એટલે વંશ વિદ્યા એ ઇતિહાસનું મહત્ત્વનું સાધન કહી શકાય, ઇતિહાસનું મહત્ત્વનું શાસ્ત્ર પણ કહી શકાય, કારણ કે ઇતિહાસ માટે એમ કહી શકીએ કે કયા વંશનો શાસક હતો, ચંદ્રવંશનો રાજા હતો કે પછી સૂર્યવંશનો રાજા હતો, કયા વંશના શાસકોએ અહીંયા જુદા જુદા પ્રદેશમાં શાસન કર્યું, જેમ કે રામાયણના રાજાઓ સૂર્યવંશના ગણાય છે, મૈત્રક વંશના રાજાઓ ચંદ્રવંશના પણ ગણાય છે, રાજપૂત શાસકો સૂર્યવંશી પણ ગણાય છે, કેટલાક ચંદ્રવંશી પણ ગણાય છે। એટલે વંશાવલી એ ઇતિહાસની મહત્ત્વની એક કડી છે અને એ કડી દ્વારા ઇતિહાસ આપણને પ્રાપ્ત થાય છે અને એને આધારે આપણે ઇતિહાસના જેને આપણે કહીએ ને બોક્સ અથવા ખાલી જગ્યા, તો જે કંઈ શોધાયું હોય અને જે પ્રાપ્ત થયું હોય એ પ્રાપ્ત થયા પછી એને આપણે કયા વંશના શાસકમાં એને મૂકી શકીએ એ માહિતી આપણે અહીંયા વંશાવળીમાં આપવામાં આવે છે। ચાહે પછી મુગલો હોય, ચાહે અન્ય કોઈ શાસકો હોય, રાજપૂતો હોય કે કોઈ પણ પ્રકારના, પણ કયા વંશનો શાસક હતો, કોના સમયમાં થઈ ગયો, એના સમયમાં કયા પ્રકારની એવી પદ્ધતિ અમલમાં આવી જેનાથી એનો આખો રાજવંશ એ વખાણવાને લાયક બને, એટલે વંશાવળીને આપણે પ્રાપ્ત કરવી પડે છે। અને એ વંશાવળીના શાસકો જ્યારે શોધાય છે ત્યારે એને એના સમય પ્રમાણે એને ગોઠવવામાં આવે છે। એટલે જુદા જુદા વંશો ભારતમાં થઈ ગયા અને એ વંશોએ અહીંયા આક્રમણો કર્યા, અહીંયા શાસન કર્યું, અહીંયા એમને વિશાળ સામ્રાજ્યનો પાયો નાખ્યો એમ આપણે કહી શકીએ। તો પ્રાચીન સમયમાં
राजपूत शासकों, चंद्रवंशना शासकों, सोलंकी वंशना शासकों, चावड़ा वंशना शासकों अथवा तो वल्लभीना मैत्रक वंशना शासकों एम जुदा जुदा रीते एमने वंशावली प्रमाणे एने गोठवामां आवे छे अने पछी इतिहास नक्की करवामां आवे छे। एटले मित्रों वंशावली ए पण अगत्यनुं एक आपणी पासे साहित्यिक एवुं साधन कही शकाय जेना आधारे आपणे इतिहासनी संपूर्ण माहिती प्राप्त थाय छे। आपणे आगळ जोयुं के आर्योना समयथी जुदो जुदो इतिहास लखायो छे अने त्यारे એ આર્યોના સમયથી જુદા જુદા વિભાગો આપણને પ્રાપ્ત થયા છે। એટલે વંશાવળી વિના ઇતિહાસ શક્ય નથી, ઇતિહાસના બનાવો શક્ય નથી, ઇતિહાસના પ્રસંગો શક્ય નથી। ગોઠવવામાં ક્રમાનુસાર પ્રમાણે એને વંશ પ્રમાણે પણ ગોઠવવામાં આવે છે। એટલે વંશાવળી એક મહત્ત્વનું એ આપણું સહાયક શાસ્ત્ર છે। એથી આગળ જોઈએ તો મિત્રો મુદ્રા વિદ્યા, બહુ સરસ લોકોએ કહ્યું છે કે તમારા દેશની કઈ મુદ્રા છે। ઘણા લોકોને ઘણીવાર પ્રશ્ન એક થાય મનમાં કે કેવા પ્રકારની મુદ્રા છે આપણી, તમારી રાજમુદ્રા કઈ છે અથવા તો તમારી સંસ્કૃતિ કેવા પ્રકારની હતી, એ મુદ્રા ઉપરથી આપણે જાણી શકીએ છીએ। એ બેબીલોન કે સુમેરે સંસ્કૃતિના લોકોની મુદ્રાઓ જુદી હતી, ઈંટો ઉપર કે માટીની તકતીઓ ઉપર કેટલાક લોકો છાપતા હતા અને એને ગરમ ભઠ્ઠામાં તપાવતા હતા અને ત્યાર પછી એના ઉપર એ લખેલું લખાણ આપણને પ્રાપ્ત થાય તો આપણે કહી શકીએ કે આ વંશના શાસકો હતા અને આ એમની મુદ્રા હતી। આપણા ભારતની અંદર પણ તમે જુઓ કે સિંધુ ખીણની સંસ્કૃતિ અને એની સાથે જુદા જુદા નગરો જે વિકાસ પામે હતા એ નગરોની અંદર લોથલ રંગપુર ધોળાવીરા દેવની મોરી આવા જુદા જુદા સ્થળોએથી આપણને અવશેષો પ્રાપ્ત થયા છે। તો આપણી પાસે મુદ્રા વિદ્યાની બહુ ભરપૂર માહિતી આપણને સંસ્કૃતિએ આપી છે। જેમ કે સિંધુખીણની સંસ્કૃતિ એની આગવી મુદ્રાથી ઓળખાય છે। જગતના દેશોમાં ખાસ કરીને એશિયાના દેશોમાં, પૂર્વ અને પશ્ચિમ એશિયાના દેશોમાં એ સિંધુખીણના લોકો વેપાર કરતા હતા, લોથલ બંદરેથી વેપાર કરતા હતા, તો સિંધુ નદીના કિનારેથી વેપાર કરતા હતા। તો આ લોકો હાથીદાંતની બનાવટની વસ્તુઓ, સોનાની વસ્તુઓ, કાંસાની વસ્તુઓ, તાંબાની વસ્તુઓ એ દરેક વસ્તુઓને એક સુંદર એવા કપડામાં ફિટિંગ કરતા, બાંધી દેતા, એના ઉપર ગાંઠ લગાવતા અને પછી લીલી કે ચીકણી માટી લઈને એના ઉપર લગાવી અને એક મોટા ખાંધવાળો વૃષભ એનું બનાવેલું જે મુદ્રા હતી એ મુદ્રાને દબાવી દેતા, લગાવતા। એટલે એ મુદ્રા આધારિત લોકો વેપાર કરતા અને એશિયાના પૂર્વ પશ્ચિમ કે અન્ય વિભાગોમાં આ વેપાર કરતા કરતા લોકો જતા અને એના ઉપરથી ખબર પડતી કે ભારતના સિંધુખીણની સંસ્કૃતિના લોકોનો આ કરેલો વેપાર છે। કેમ કે એ મુદ્રા આપણને પ્રાપ્ત થાય છે સિંધુખીણની સંસ્કૃતિમાંથી, અનેક પ્રકારની મુદ્રાઓ આપણને મળે છે અને એ પણ વિશાળ કાય એવો વૃષભ અને મોટી ખાંધ અને એનું ચિહ્ન હતું। એ ઉપરથી સંસ્કૃતિ વિશે આપણે જાણી શકીએ કે આ સંસ્કૃતિ કેટલી વિશાળ હશે, કારણ કે સિંધુખીણની સંસ્કૃતિ એ નગર સંસ્કૃતિ છે અને નગર સંસ્કૃતિમાં દરેક લોકો સુંદર રીતે રહેતા હતા, આહાર વિહાર ફરવું, અન્ય પ્રકારના ઉદ્યોગ ધંધા અને નગરની અંદર રહેવાનું, એમના મકાનો પણ સુંદર પ્રાપ્ત થયા છે। એટલે આ મુદ્રા ઉપરથી આપણને પ્રાપ્ત થાય છે, મુદ્રાઓ દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ। જ્યારે જ્યારે ખોદકામમાંથી આવા પ્રકારની મુદ્રા પ્રાપ્ત થાય તો આપણે કહી શકીએ કે આ સિંધુખીણની સંસ્કૃતિના લોકોનું નગર હશે અને અહીંથી વેપાર થતો હશે। અહીંયા લોથલ છે, દેવની મુરી છે કે ધોળાવીરા છે, આ મોટા બંદરો હતા। એટલું જ નહીં પણ આ નગર અને બંદરો બંને અહીંથી વિકાસ થતા, એટલે ખોદકામમાંથી ખાંધવાળો વૃષભ આપણને પ્રાપ્ત થાય છે, એ સિંધુખીણ સંસ્કૃતિનું એ વખતની મુદ્રા છે। એટલે આપણે જ્યારે ખોદકામ કર્યું, જ્યારે અન્ય લોકોના દ્વારા આપણને પ્રાપ્ત થયું કે અહીંયા
ખોદકામ કરી શકાય એવા નગરો હતા ત્યારે એમાંથી એ મુદ્રાવિદ્યા આધારે આપણે એની લોક સંસ્કૃતિને જોઈ શક્યા, લોકજીવન જોઈ શક્યા અને ત્યાર પછી આપણો જે ઇતિહાસના ખૂટતા પ્રસંગો, ઇતિહાસના ખૂટતા પ્રકરણો, ઇતિહાસની ખૂટતી કડીઓ આપણે પ્રાપ્ત કરી શક્યા, મેળવી શક્યા. કેમ કે માત્ર સિંધુ ખીણની સંસ્કૃતિ ઉત્તરમાં લંબાયેલી હતી એવું નહોતું, પણ ગુજરાતમાં અનેક સ્થળોએ એ ચાહે ધોળાવીરા હોય, દેવની મૂરી હોય કે લોથલ હોય ત્યાં સુધી વિકાસ પામેલું એક સંસ્કૃતિનું વિશાળ નગર હતું એમ કહી શકાય. એ સિવાય આપણા જે રાજપૂત શાસકો થયા એમની પણ કેટલીક મુદ્રાઓ હતી, કેટલાક સૂર્યનું ચિહ્ન આપતા, કેટલાક ચંદ્રનું ચિહ્ન આપતા અને એ મુદ્રા પરથી પણ આપણે એવું કહી શકતા કે આ રાજાએ આને દાન આપ્યું છે એ સૂર્યવંશી રાજા હતો, આ રાજાએ આને દાન આપ્યું છે તો એ એના ઉપર ચંદ્ર દોરેલો છે અર્ધચંદ્રકાર, તો એ ચંદ્રવંશી શાસકો હતા. એ આ ઉપરાંત મૌર્ય વંશના રાજા અશોકે સાંચીનો સ્તૂપ કોતરાવ્યો અને એ સાંચીના સ્તૂપની અંદર એને ચાર મુખવાળો સિંહ બનાવ્યો. એ સ્થાપત્યની કલાનો ઉત્તમ નમૂનો છે વિશ્વમાં. પરંતુ જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આઝાદ ભારતે આપણી રાજમુદ્રા તરીકે એને સ્વીકાર્યો અને ત્રણ મુખવાળો સિંહ એ આપણે આપણી આઝાદ ભારતની રાજમુદ્રામાં સ્થાન પામ્યો. એને વચ્ચોવચ્ચ એક સાંડ છે અને બે બાજુ ચક્ર છે, અશોક ચક્ર છે. જીવનસાથીના 24 કાપાઓ એ દર્શાવે છે. એટલે અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી સાંચીનો સ્તૂપ બનાવ્યો અને એ સ્તૂપમાં એને કંડાર્યો અને આઝાદ ભારતે એને સ્થાન આપ્યું છે. એટલે સ્થાપત્યની દ્રષ્ટિએ મુદ્રાવિદ્યા પણ ઘણું બધું સ્થાન ધરાવે છે. એટલે ઇતિહાસના સહાયક શાસ્ત્રોમાં આપણે એને લઈ શકાય, કેમ કે એનાથી સંસ્કૃતિ ઉજાગર થાય છે, એનાથી ભારતના કે અન્ય સંસ્કૃતિના લોકોનું જીવન ઉજાગર થાય છે. એ સિવાય લોકો કેવી રીતે વેપાર ઉદ્યોગમાં જતા, ક્યાં ક્યાં સુધી એમના બંદરોનો વિકાસ થયેલો હતો અને પાછા આવતા કેવા પ્રકારનું લઈને વસ્તુઓ આવતા, એ બધી માહિતી વેપાર ઉદ્યોગ ધંધા દ્વારા આપણને જાણવા મળે છે. તો મિત્રો, મુદ્રાવિદ્યા એ એક મહત્ત્વનું આપણું સહાયક શાસ્ત્ર છે, કારણ કે મુદ્રાને ઉકેલવી, મુદ્રાની છાપ, મુદ્રામાં વપરાયેલો પથ્થર, મુદ્રામાં વપરાયેલું ચિહ્ન, મુદ્રામાં કરવામાં આવેલી કોતરણી, આ જે તે સમયની માહિતી આપણને આપવામાં આવે છે. કારણ કે જ્યારે જ્યારે ખોદકામ થાય ત્યારે જે મુદ્રા નીકળે તો મુદ્રા માટીની પણ હોઈ શકે, મુદ્રા પથ્થરની પણ હોઈ શકે, મુદ્રા તાંબાની પણ હોઈ શકે, એમ અલગ અલગ મુદ્રાઓ જુદા જુદા આકારમાં, ઘાટ આકારમાં આપણને પ્રાપ્ત થશે. એટલે આપણે એમ ચોક્કસ કહી શકીએ કે આ મુદ્રાઓ કયા શાસકની હતી, કોની કોતરાવી હતી, એની સંસ્કૃતિ હતી તો કેટલી વિશાળકાય પટ ધરાવતી હતી અથવા તો ક્યાં સુધી વિસ્તાર પામી હતી, એનો સમય કેટલો હતો, આ બધી જ માહિતી એ મુદ્રાઓ પરથી જાણવા મળે છે. એટલે મુદ્રાવિદ્યા એક એવી વિદ્યા છે કે એને ઉકેલવાનું કામ કરે છે અને ઇતિહાસના બનાવોને ક્રમબદ્ધ ગોઠવાય અને એને સ્થાન મળે એ જોવાનું કામ મુદ્રાવિદ્યા કરે છે. આગળ મિત્રો આપણે જોઈએ કે છાપ કલા. મુદ્રાવિદ્યા આવી જાય, ક્રમાંક વિદ્યા આવી જાય, છાપ કલા આવી જાય. જો હવે એ છાપ કલા ન હોય તો પછી કયા કયા પ્રદેશની સાહિત્ય આપણને મળે છે એ બહુ મહત્ત્વનું છે. છાપ કલા દ્વારા આપણને હકીકત એ છે કે છાપ કલાથી કયા પ્રકારની માહિતી કોને આપી છે એ આપણે રજૂ કરીએ છીએ. આપ જોઈ શકો છો મિત્રો કે છાપ કલાની અંદર એના અક્ષરો, એની લિપિ, એમાં વપરાયેલું કાગળ, એમાં વપરાયેલી શાહી, આ છાપ કલા શોધી કાઢે છે. અને છાપ કલાની અંદર એ આપણને એક પછી એક માહિતી ક્રમબદ્ધ રીતે રજૂ કરે છે. એટલે છાપ કલા એ ઇતિહાસનું અત્યંત મહત્ત્વનું શાસ્ત્ર છે. કારણ કે આમ તો છાપ કલા એ કાગળની શોધ ચીને કરી હતી અને ચીનના દ્વારા કાગળની શોધ થઈ અને ત્યાર પછી છાપ કલાની પણ શરૂઆત થઈ. પણ એવું નથી મિત્રો, ઈસવીસન પૂર્વેની 8મી સદીમાં અહીંના જે શિલાલેખો કોતરાયા
એમાં લખાણ લખવામાં આવ્યું છે. અને ત્યાર પછી આપણી પાસે જે જે હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે એ હસ્તપ્રતોની અંદર એ સુંદર અક્ષરોમાં એક જ પ્રકારની પદ્ધતિથી લખવામાં આવેલા છે. એટલે છાપકલા આ અક્ષરોને તપાસ કરે છે, છાપકલા એમાં વપરાયેલી શાહીને જુએ છે, છાપકલા એમાં વપરાયેલા કાગળને જુએ છે અને એના ઉપર સંશોધન કરીને એ સંશોધન દ્વારા જે તે સમયમાં જે કાંઈ લખાયું હોય, ચાહે તાડપત્ર હોય, ભોજપત્ર હોય કે કાગળ હોય, કાગદી એના ઉપર પણ લખાયેલી હોય, એ માહિતી છાપકલા આપણને આપે છે. એટલે છાપકલા દ્વારા આપણે એને સ્થાન આપીએ છીએ મહત્ત્વનું, કારણ કે શાસકોના સમયમાં બહુ ચોક્કસ સ્થાને લખાયેલું હોતું નથી. છતાં પણ આપ જોઈ શકો છો કે અણહિલપુર પાટણની અંદર જ્યારે ચાવડા વંશ, સોલંકી વંશ કે વાઘેલા વંશ અસ્તિત્વ ધરાવતા હતા ત્યારે અહીં જૈન સાધુઓએ, જૈન આચાર્યોએ ભોજપત્ર અને તામ્રપત્ર કે અન્ય ઉપર લખાણ લખવાનો પ્રયત્ન કર્યો હતો. ખાસ કરીને ભોજપત્ર ઉપર અને તાડપત્ર ઉપર જૈન સાધુઓ અને જૈન આચાર્યોએ લખ્યું છે. એટલે કાગદી ઉપર લખવું એ બી મહત્ત્વનું હતું, પણ એનાથી વધારે અહીંયા જે લખાણ લખાયેલું છે એની સિસ્ટમ, એની પદ્ધતિ એક જ પ્રકારની છે. એના માટે જુદા જુદા સાધનો અસ્તિત્વ ધરાવતા હતા, જેમ કે કલમ, કિત્તો, સાઈ, સાઈ બનાવવાની પદ્ધતિ અને એમાં લખનાર એ લેખક અથવા તો જેને જેના વિશે લખ્યું છે એ શાસક કે આચાર્ય અથવા તો પ્રબંધ કે ચરિત્ર ગ્રંથો, આ બધા એ છાપકલા ઉપર આધારિત છે. કુમારપાળ પ્રબંધ, કુમારપાળ પ્રતિબોધ, દ્રયાશય, સિદ્ધાંત શબ્દાનુશાસન અથવા તો અન્ય સાહિત્યો, અન્ય એવા જૈન આચાર્યોએ એ હસ્તપ્રતો દ્વારા છાપકલાને મહત્ત્વ આપ્યું અને છાપકલાએ ત્યાર પછી ભારત આઝાદ થતાં આવી હસ્તપ્રતો ઉકેલવાનું કામ કર્યું છે. અને જુદા જુદા શાસકના સમયમાં જે જે હસ્તપ્રતો ઉકેલાય છે એના બાકીના જે પ્રસંગો છે અથવા તો એની ખૂટતી કડીઓ છે એ ઉમેરવાનું કામ છાપકલાએ કર્યું છે. એટલે છાપકલા એ અત્યંત મહત્ત્વની કલા છે, કારણ કે તમે જોઈ શકો છો કે જૈનોએ અનેક પ્રબંધો લખ્યા છે, અનેક ચરિત્ર ગ્રંથો લખાય, એ બધી હસ્તપ્રતો છે અને એ તાડપત્ર કે ભોજપત્ર પર લખાયેલી માહિતી છે, પણ એમાં આપેલું જે લખાણ એને ઉકેલવાનું કામ એ છાપકલાએ કર્યું છે. એટલે છાપકલા દ્વારા એને ઉકેલવામાં આવે છે. જે તે સમયના રાજાઓની, શાસકોની માહિતી આપવામાં આવે છે, યુદ્ધોની માહિતી આપવામાં આવે છે, વિજયોની માહિતી આપવામાં આવે છે, એના થયેલા ઉપયોગની માહિતી આપવામાં આવે છે. એટલે છાપકલા આવી જ્યારે જ્યારે હસ્તપ્રતો પ્રાપ્ત થાય છે ત્યારે એના ઉપર અનેક પ્રકારની વૈજ્ઞાનિક રીતે એનું અન્વેષણ કરે છે અને અન્વેષણ કરીને પછી ખૂટતી કડીઓ, ખૂટતા રિપોર્ટો એ આપવાનું કામ છાપકલા કરે છે. આગળ મિત્રો, અત્યંત બીજું મહત્ત્વનું સાહિત્ય સાધનો અને અભિલેખિત સાધનો દ્વારા બીજો જે સાહિત્યિક સાધનો સાથે સાથે આ જે છે એ અભિલેખ વિદ્યા, અભિલેખ શાસ્ત્ર, પૂરા વસ્તુકીય સાધનોમાં જેનો સમાવેશ થાય છે. અભિલેખો પથ્થર ઉપર, શિલા ઉપર, દિવાલ ઉપર જે લખાય છે એવા લેખો, એમાં એમ કે પથ્થર ઉપર લખેલો લેખ એ પથ્થર લેખ કહેવાય છે, શિલા ઉપર લખેલો લેખ એ શિલા ઉપર લખાયેલો કહેવાય છે. દાખલા તરીકે અશોકના સમયમાં ગિરનાર શિલાલેખ લખવામાં આવ્યો અને આ ગિરનાર શિલાલેખ એક મોટા વિશાળકાય પથ્થર ઉપર ગિરનારની તળેટીમાં અશોકે કોતરાવ્યો છે અને એ બ્રાહ્મી લિપિમાં છે. આપણે આગળ જોયું એ પ્રમાણે એની ભાષા અને લિપિ એ બંને શાસ્ત્રો ઉકેલવાનું કામ કરે છે, પણ એ કોણ ક્યારે કરી શકાય કે જ્યારે અભિલેખ વિદ્યા, અભિલેખ સહાયક શાસ્ત્ર આપણને આ અભિલેખો શોધીને આપે અને ત્યારે એના ઉપર લખાણ કરેલું હોય એને આપણે ઉકેલવાનું કામ એ અભિલેખ વિદ્યા કરે છે. એટલે અભિલેખ શાસ્ત્ર એ અત્યંત મહત્ત્વનું છે. આપ જે ચિત્રમાં જોઈ શકો છો એ ગિરનારનો શિલાલેખ છે, અશોકે કોતરાવ્યો છે વિશાળકાય પથ્થર ઉપર. આજે તો આ પથ્થર એક મોટા રૂમની અંદર આવી ગયેલો છે, એટલે કે એને જે કોતરકામ કર્યું અને એ સચવાય, એટલે એ અભિલેખ વિદ્યા એને સાચવવાનું પણ કામ કરે છે. અભિલેખોએ જે જે કાર્ય કર્યું છે
एनी अंदर जुदा जुदा देशों समय में राजाओं समय में अलग अलग स्थलों जो साहित्य लखाया एम अभिलेखों अभिलेखों शोधवा अभिलेखों ने उकेलवा काम अभिलेख शास्त्रए करू। मित्रों आप तो जी सको कि दीवाल पर लखायेलू पत्थर पर लखायेलू के अन्य प्रकार साहित्य ये आपने प्राप्त थत हो पर आ अभिलेख विद्या ये आपने प्राचीन मौर्य समय इतिहास आपे है। अभिलेख विद्याए आपने क्षत्र समय रुद्रदामन शिलालेख उकेली आपने आप अंदर एवं जानी है कि आ अभिलेख ए क्षत्र शासक रुद्रदामने कोतराव है। अने जारे गिरनार अंदर जे नदी वहती थी सुवर्ण सिक्ता ने पलासीनी एम भारे पूर आव्यु अने एना कारणे आ जे सुदर्शन तळाव नष्ट थयु ए नष्ट थयेलो सुदर्शन तळाव ने प्रजा पासेथी एक पण पैसो लीधा विना अने समारकाम करावे छे एनी माहिती ए आ अभिलेखनी अंदर आपे छे। अने ए कोणे कर्युं तो अभिलेख विद्याए अभिलेख शास्त्रे आपणने शोधीने बताव्यु अने आपणे इतिहासमां स्थान आप्युं एने। एक पत्थरनी अंदर नीचेना भाग में एज लेख में नीचेना भागे बीजो एक लेख है गुप्त राजा स्कंदगुप्तनो अने एम लख्युं छे के 40 फूटनू आखू गाबड़ू पड़ी गयु तळाव में अने ए प्रजा पासेथी पैसा लीधा विना एनु समारकाम करावियुं अने गुप्त राजा स्कंदगुप्ते एने तैयार करावियुं समारकाम करावियुं एनी माहिती संस्कृत भाषा में काव्यमय रीते लखायेलू है ये अभिलेख ए अहीं कोतरवामां आवे छे। तो आ अभिलेख विद्याए एने शोधी काढ्यो शोध्या पछी पुरातत्व खाताए एने अभिलेख शास्त्र ने आप्यो अने एना उपर शोधकाम करीने संशोधन करीने एना अक्षरो उकेलवामां आव्या। तो मौर्य युगना आ गिरनार शिलालेखनी अंदर गिरनार पत्थरलेखनी अंदर गिरनार शैललेखनी अंदर त्रण त्रण राजाओना एवा आ लेखो कोतरायेला छे। जॉन मार्शल त्यार पछी भगवानलाल इंद्रजी वगैरे जेवाए एने शोधी एना उपर संशोधन कर्या अने एना अक्षरो एनो जुदो जुदो अर्थ काढ़ीने प्रजा समक्ष मूक्या लोको समक्ष मूक्या अने इतिहासमां एने स्थान आपवामां आव्युं। तो मित्रों अभिलेखो ए जुदी जुदी जग्याएथी कोतरवामां आवेला छे। अभिलेखो एकला मात्र पत्थर पर नहीं पण शिलालेख सिवायना गुफाओमां पण कोतरवामां आव्या छे। जूनागढ़नी अंदर बिहारमां ओरिस्सामां त्यां पण ए आ पत्थरलेखो अने गुफालेखो कोतरायेला छे जेमां राजानुं नाम शासकनुं नाम अने साथे संबंध धरावता एवा विस्तारनुं नाम अनेक रीते एने जुदी जुदी बाबतो समाविष्ट करવામાં આવે છે અને એની અંદર ઉમેરીને રજૂ કરવામાં આવે છે। હવે પછીનો મિત્રો બીજું અત્યંત મહત્વનું શાસ્ત્ર છે સિક્કા શાસ્ત્ર। સિક્કાઓ તો એટલા સરસ છે ગુપ્તકાલીન સિક્કાઓ મૌર્યકાલીન સિક્કાઓ સોલંકીકાલીન સિક્કાઓ એવા જુદા જુદા પ્રકારના સિક્કાઓ એ આપણને જે તે સમયનો ઇતિહાસ આપે છે। જેમ કે મુદ્રા વિદ્યાની સાથે સાથે એ સિક્કાની અંદર પણ મુદ્રાઓ પાડવામાં આવેલી છે। સિક્કાઓની અંદર એના ચિહ્નો છે લક્ષ્મીની છાપવાળા સિક્કા વિષ્ણુની છાપવાળા સિક્કા અથવા તો ભાગવતને લગતા સિક્કા અલગ અલગ ગણેશની મૂર્તિના સિક્કા। આ સિક્કાઓની શરૂઆત સૌપ્રથમ ગ્રીક શાસકોએ કરી ઉત્તર ભારતની અંદર એ ગ્રીક શાસકો આવ્યા અને ગ્રીકોએ દ્રમ કે દ્રકમાકાના સિક્કાઓ બહાર પાડ્યા જેમાં એપોલો અને જીએસ નામના સિક્કાઓ હતા એમના એટલે એપોલો અને જીએસના ચિહ્નો હતા અને એ ગ્રીક દેવી દેવતાઓના નગરને લગતા લક્ષણને લગતા સિક્કાઓ હતા। ત્યાર પછી ભારતની અંદર મૌર્ય શાસક થયું અને મૌર્ય રાજાએ એ કેટલાક સિક્કાઓ બહાર પડાવ્યા અને એના પછી ગુપ્ત શાસકો આવ્યા અને ગુપ્ત રાજાઓએ લગ્ન 24 પ્રકારના સિક્કાઓ એમને બહાર પડાવ્યા જેમાં હાથી પર બેસીને વાઘનો શિકાર કરતા હાથી પર બેસીને ગેડાનો શિકાર કરતા અથવા તો હાથી સિવાય ચોર કે ડાકુ કે ગુંડાઓને અથવા તો સજા પામેલા એવા વ્યક્તિઓને હાથીના પગ નીચે રાજા કચડતો હોય એ પ્રકારના સિક્કા એટલે 24 પ્રકારના સોનાના ચાંદીના અને તાંબાના સિક્કાઓ બહાર પાડ્યા હતા ગુપ્તોએ। આ ઉપરાંત
રાજકુમારોના જન્મના સિક્કા હોય, એના પ્રસંગને લગતા સિક્કાઓ હોય, કોઈ વિજય કર્યો હોય તો વિજયને લગતા સિક્કાઓ હોય, એવા જુદા જુદા પ્રકારના સિક્કાઓ અહીંયા આપણને પ્રાપ્ત થાય છે. એથી વધારે જઈએ તો આ સિક્કાઓ આપણને જુદી જુદી જે તે સમયની આર્થિક માહિતી પણ આપે છે, એટલે આર્થિક, સામાજિક, ધાર્મિક જુદા જુદા ચિહ્નો સાથેની માહિતી સિક્કાઓ આપણને આપે છે. એટલે સિક્કા એ સહાયક શાસ્ત્ર છે અને સિક્કા દ્વારા આપણને ઇતિહાસ જાણવા મળે છે. આ ઉપરાંત મિત્રો, જાતિ, કેવા પ્રકારની જાતિના લોકો આપણે જોઈએ છીએ કે અહીંયા આર્ય લોકો હતા અથવા તો દ્રવિડ લોકો હતા, ગ્રીકની જાતિ, એમ જુદી જુદી જાતિઓ આપણને પ્રાપ્ત થાય છે. અને આર્ય લોકો એ યજ્ઞ હોમ હવન કરતા હતા, ગ્રીક લોકો એ યુદ્ધો દ્વારા આક્રમણો કરતા હતા અને શાંતિ ચાહતા હતા, એથી આગળ યવનોના હતા, તો આમ મુઘલો કે અન્ય જુદી જુદી જાતિના લોકો એ જાતિ પ્રમાણે પોતપોતાના ધંધાઓ પણ કરતા. માત્ર એટલું જ નહોતું પણ જાતિશાસ્ત્ર એ જુદા પ્રકારની જાતિઓ વિશેનો અહેવાલ આપણને આપે છે. આપણે આગળ જોયું કે નૃવંશ વિદ્યા, એની અંદર પણ માનવના સમૂહનો એક અહેવાલ આપવામાં આવેલો છે. એટલે જાતિશાસ્ત્ર એ જે તે સમયની જાતિ વિશેનો અહેવાલ નક્કી કરે છે અને એ પ્રાપ્ત થયેલો અહેવાલ ત્યાર પછી ઇતિહાસમાં સ્થાન પામે છે. એટલે જાતિ પણ એક, જાતિશાસ્ત્ર પણ એક મહત્ત્વનું શાસ્ત્ર છે. આ ઉપરાંત રાજ્યશાસ્ત્ર, પોલિટિકલ સાયન્સ અને અંગ્રેજીમાં કહે છે. મિત્રો, રાજ્યશાસ્ત્ર દ્વારા આપણને ઘણો બધો અભ્યાસ જાણવા મળે છે. રાજાઓના સમયની માહિતી, રાજાઓના યુદ્ધોની માહિતી, રાજાઓના વહીવટની માહિતી, એવી અનેક પ્રકારની માહિતી આપણને એ રાજ્યશાસ્ત્ર આપે છે. જો રાજ્યશાસ્ત્ર જ ન હોત તો રાજાઓનો, સીમાઓનો, યુદ્ધોનો, શસ્ત્રોનો, સાધનોનો એવો કોઈ ખ્યાલ આપણને પ્રાપ્ત થાય નહીં. એટલે મિત્રો, રાજ્યશાસ્ત્ર દ્વારા આપણને ઘણી બધી માહિતી ઇતિહાસમાં મળે છે. એથી આગળ સમાજશાસ્ત્ર, સમાજશાસ્ત્રની અંદર મિત્રો કુટુંબ આવે, સમાજની વ્યવસ્થા આવે અને સંયુક્ત કુટુંબ, વિભક્ત કુટુંબ, આ બધી માહિતી સમાજશાસ્ત્ર આપણને આપે છે. પણ આપણે જે જોવાનું છે ઇતિહાસના સહાયક શાસ્ત્ર તરીકે, એ પ્રાચીન સમયમાં સમાજનું શું સ્થાન હતું, સમાજમાં કેવા વર્ગો હતા, સમાજમાં કેટલા વર્ગોની અંદર વિભાજિત થયેલો હતો, સમાજમાં લગ્નો કેવી રીતે થતા હતા, લગ્નના જુદા જુદા પ્રકાર હતા, આર્યના સમયથી શરૂ કરીએ તે છેક સુધી 14 પ્રકારના લગ્નોનો ખ્યાલ આપણને પ્રાપ્ત થાય છે. એટલે ગાંધર્વ લગ્ન હોય અથવા તો રાજ્યને લગતા તો જુદા જુદા એવા લગ્નો હોય, એટલે સમાજ એને સ્થાન આપતું. તો સમાજશાસ્ત્ર દ્વારા લગ્ન પદ્ધતિ, લગ્ન વ્યવહાર, એના અલંકારો, એના વસ્ત્રો, એની રહેણી કહેણી, એને રીતભાત, આ દરેક બાબતો આપણને સમાજશાસ્ત્ર દ્વારા જાણવા મળે છે. આ ઉપરાંત અત્યંત બીજું મહત્ત્વનું શાસ્ત્ર એ છે અર્થશાસ્ત્ર, જેને ઇકોનોમિક્સ ઇંગ્લિશમાં કહે છે. આ અર્થશાસ્ત્ર એ તો એટલી બધી શાખાઓ સાથે સંકળાયેલું છે, જેમ કે બજેટ, નોટ, એકાઉન્ટ, હિસાબ, આ દરેક સાથે એ સંકળાયેલું છે. તમે જોઈ શકો છો કે આ ચિત્રોની અંદર દરેક પ્રકાર અર્થશાસ્ત્રની સાથે જોડાયેલું છે, ચાહે લાઇટ બિલ હોય, ચાહે વેપાર હોય, ચાહે ઉદ્યોગ હોય, ત્યારે સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલી યોજનાઓ હોય, કયા શાસકે કઈ યોજના અમલમાં મૂકી, એ અર્થશાસ્ત્ર આપણને બતાવે છે. જેમ કે ગુપ્તોના સમયમાં સિંચાઈની સગવડ આપવામાં આવી હતી, મૌર્યના સમયમાં કેટલાક વેરાઓ લોકો પાસેથી દૂર કરવામાં આવ્યા હતા, અંગ્રેજોના સમયમાં પણ વેરા કે કરવેરાની સાથે સાથે કેટલા પ્રકારમાં ઉપજનો ભાગ લેવો, એ પણ એક અર્થશાસ્ત્રનું કામ હતું. એટલે અર્થશાસ્ત્ર આપણને ઘણી બધી માહિતી ઇતિહાસને લગતી આપે છે અને તેના દ્વારા અધૂરો રહેલો ઇતિહાસ પૂર્ણ થાય છે. આપણે આ બધું જ તપાસ્યા પછી આપણી પાસે એક વસ્તુ ચોક્કસ જાણી શકીએ કે આ બધું પ્રાપ્ત કેવી રીતે થાય,
અને એને કેવી રીતે અમલમાં મૂકી શકાય. તો મિત્રો, આપણને જે જે કંઈ પ્રાપ્ત થાય, પુસ્તકો આધારિત થયા, ગ્રંથો આધારિત થયા, અને ગ્રંથો અને પુસ્તકો આધારિત જે પ્રાપ્ત થાય છે એને અને એને ઇતિહાસની અંદર સ્થાન આપવામાં આવે અને ઇતિહાસમાં એની એક આખી સૂચિ તૈયાર કરવામાં આવે અને એને સૂચિ વિદ્યા કહેવામાં આવે છે. એટલે આવી એક સૂચિ તૈયાર કરે છે ઇતિહાસ, અને ઇતિહાસની અંદર સૂચિ થાય એટલે ખ્યાલ આવે કે કયું પુસ્તક અથવા કયો ગ્રંથ કોને લખ્યો અને એનો કયો ઉપયોગ ઇતિહાસમાં કરવામાં આવ્યો છે. એટલે ઇતિહાસ લખવા માટે, ઇતિહાસ જાણવા માટે, ઇતિહાસ સમજવા માટે જે કંઈ પુસ્તકો લખાયા હોય, જે કંઈ આપણી પાસે સાહિત્ય હોય, એને સૂચિ પ્રમાણે, સમય પ્રમાણે ક્રમબદ્ધ ગોઠવવામાં આવે એને સૂચિ વિદ્યા કહે છે. તો સૂચિશાસ્ત્ર વિના આખો ઇતિહાસ અધૂરો છે, કેમ કે દરેક પ્રકારની માહિતી જુદા જુદા શાસ્ત્રોમાંથી આપણને ભેગા થાય, પ્રાપ્ત થાય અને બધાને એકત્ર કરી અને જ્યારે પુસ્તકના અંતે આપણે એ યાદી મૂકીએ તો એને સૂચિ વિદ્યા, ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે એને સૂચિ વિદ્યા કહે છે. આ આપણે જુદા જુદા શાસ્ત્રોના સહાયક શાસ્ત્રો તરીકે ઉપયોગમાં લીધા. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણ્યા કે કયા શાસ્ત્રો કેટલું મહત્ત્વ ધરાવે છે. તેમ છતાંય સિક્કાશાસ્ત્ર, ક્રમાંક વિદ્યા, અભિલેખ વિદ્યા કે નુવંશ વિદ્યા, આવા અનેક શાસ્ત્રો આપણે ઇતિહાસને મદદ કરનાર છે, જેના આધારે આપણે ક્રમબદ્ધ અને પદ્ધતિસરનો ઇતિહાસ લખી શક્યા છીએ, સમજી શક્યા છીએ, જાણી શક્યા છીએ. એટલું જ નહીં પણ જે જૂની પદ્ધતિથી લખાયેલો ઇતિહાસ હોય તેમાં સંશોધન આધારે નવી પદ્ધતિ દ્વારા મુકાયેલો જે ઇતિહાસ છે તે ખૂટતી કડી સાચો ઇતિહાસ પણ રજૂ કરવામાં આવે છે. એટલે ખૂટતી કડીઓ, ખૂટતા પ્રસંગો અને પદ્ધતિસરનો ઇતિહાસ આ સહાયક શાસ્ત્ર દ્વારા આપણે જાણી શકાય છે. ઓકે, થેન્ક યુ બેસ્ટ ઓફ લક.